भाजप प्रदेश अध्यक्ष सी आर पाटिले पत्रकार परिषद योजीने कांग्रेसना नेता पासेथी करोड़ों रूपया मळी आव्या ते बाबतने कांग्रेसनी नीति रीति साथे सरखावी हती। राज्यसभाना सांसद धीरज साहू पासेथी 200 करोड़ रोकड़ मळी आव्या छे। तेना विरोधमां सी आर पाटिले कांग्रेसनो भ्रष्टाचार गणाव्यो हतो। भाजप प्रदेश अध्यक्ष सी आर पाटिल पत्रकार परिषद योजीने कांग्रेसना नेता पासेथी करोड़ों रूपया मळी आव्या ते बाबतने कांग्रेसनी नीति रीति साथे सरखावी हती। राज्यसभाना सांसद धीरज साहू पासेथी 200 करोड़ रोकड़ मळी आव्या छे। तेना विरोधमां सी आर पाटिले कांग्रेसनो भ्रष्टाचार गणाव्यो हतो। साथे ज आगामी चूंटणीमां कांग्रेसनो एकड़ो नीकळी जशे तेवी वात पण करी हती। मोदी कोईनी से शरम राखशे नही, गुजरातना लोको कांग्रेसीओने ओळखी लो, कांग्रेसने भ्રષ્ટાચારના રૂપિયા ભેગા કરવા સિવાય કોઈ કામ નથી। કોંગ્રેસે જે વ્યક્તિ બે વખત લોકસભા હાર્યા અને તેને ત્રણ વખત રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા, રાહુલ ગાંધીની ખૂબ નજીક છે। મલ્લિકાર્જુન ખડગે શા માટે ચૂપ છે? જનતા તો નો તો એક એક પૈસો પાછો અપાશે, એ મોદીની ગેરંટી છે। ભ્રષ્ટાચારને જડમૂળથી દૂર કરવા મોદી કટિબદ્ધ છે। સુરત ભાજપ કાર્યાલય ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્રણ રાજ્યમાં ભાજપ ચૂંટણી જીતી ગયું હોવાથી તેની ગરબા રમીને ઉજવણી કરવામાં આવી હતી। ભાજપ કાર્યકરો સાથે મહિલા કાર્યકરો ચણિયા ચોરી પહેરી ગરબે ઝૂમતી જોવા મળી હતી। ગરબા હેરિટેજમાં સ્થાન મળ્યું છે તે પણ કારણે ગરબા રમવામાં આવ્યા હતા। ગુજરાતના ગરબાને આંતરરાષ્ટ્રીય સ્તરે મોદી સરકારને સન્માન અપાયું હોવાની પણ લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। ये मोदी की गारंटी जो है उससे के अंदर इन सबको बाहर निकाल रहे हैं। मोदी जी ने कहा था कि मैं कोई भ्रष्टाचारी को छोड़ूंगा नहीं, गरीबों का एक एक पाई पैसा लौटाना पड़ेगा, ये सब पैसा सरकार में जमा हो रहा है। आज इतनी बड़ी रकम कांग्रेस के सांसद के घर से मिली है, उसके बिजनेस के जगह से मिली है, मगर राहुल गांधी चुप है, सोनिया गांधी भी चुप है, खड़गे जी भी चुप है। छोटी छोटी बातों में हर बार कोई ना कोई निवेदन कर देना, बेहुदा निवेदन कर देना, वो जिनकी आदत है वो आज बिल्कुल चुप है। उनको चुप रखने के लिए धीरज साहू ने उनको क्या दिया था और उन्होंने धीरज साहू से क्या लिया था, वो पूरे देश को बताना चाहिए। कांग्रेस ना सांसद पास थी आटली मोटी रकम पकड़ाई है तो अन्य तमाम कांग्रेस सांसदों पास કેટલી રોકડ હશે? આ મુજબ ગાંધી પરિવાર દુનિયાનો સૌથી ભ્રષ્ટ પરિવાર છે। રાહુલ ગાંધીજી કોંગ્રેસમાં આવા કેટલા કલાકારો છે કે જનતા પાસેથી લૂંટાયેલા પૈસાનો હિસાબ એ દરરોજ લેવામાં આવશે, એ છે મોદીની ગેરંટી। કોંગ્રેસની અને રાહુલ ગાંધીની મોહબ્બતની દુકાનમાંથી નોટોનો પહાડ નીકળ્યો અને મત ગણતરી પૈસાની ગણતરી ચાલુ રહી છે। મતગણતરી પણ ચાલી રહી છે કે મોહમ્મદ કે દુકાનમાંથી એક ફ્રેન્ચાઇઝના એક ગલ્લામાંથી 200 કરોડ રૂપિયાની નોટો મળી આવે છે, એવું લાગે છે કે ઘણું વેચાણ થયું છે। બધો પ્રેમ આ રીતે વિચાઈ ગયો છે અને માત્ર હિન્દુત્વ અને સનાતન પ્રત્યે ધિક્કાર એમની પાસે બાકી રહ્યો છે। કોંગ્રેસ હાઈકમાન્ડ અને ગાંધી પરિવારે દેશને જણાવવું પડશે કે તેમના સાંસદના 10 ઠેકાણામાંથી આટલી મોટી રકમ કરોડો રૂપિયા જે મળ્યા છે તે ગાંધી પરિવારના આ કોંગ્રેસી નેતા કોનું એટીએમ હતું? કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધી મૌન જાળવ્યું છે, કોણ છે આ કોંગ્રેસી નેતા જેનું એટીએમ નીકળ્યું છે? જ્યાં કોંગ્રેસમાંથી કોઈ જનપ્રતિનિધિ હશે ત્યાં તે ચોક્કસ ભ્રષ્ટાચારમાં સામેલ હશે તેની ગેરંટી છે। આવા કૌભાંડો અને ભ્રષ્ટાચારના કેન્દ્રનું નામ ગાંધી કરપ્શન સેન્ટર એ રાખવામાં આવે તો ખોટું નહીં હોય, કારણ કે આવા તમામ કામોની તાલીમ એમના દ્વારા આપવામાં આવે છે। એનડી અલાયન્સના નેતાઓ એટલે કે ગબનડી ગઠબંધન ભ્રષ્ટાચારના લૂંટમાં સામેલ થાય છે, જ્યારે ઈડી સીબીઆઈ અને તપાસ એજન્સીઓ પોતાનું કામ કરે છે। બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત।